આંકડાશાસ્ત્રનો દાખલો છે, તદ્દન છેડાની કિંમતો મધ્યકને નોંધપાત્ર અસર કરે છે. આ વિધાન અસત્ય છે. તદ્દન છેડાની કિંમત માત્ર બહુલકને અસર કરે. કોને અસર કરે? બહુલકને. જો તદ્દન છેડાની કિંમત મધ્યક અને મધ્યસ્થ આને અસર કરે નહીં. તદ્દન છેડાની કિંમત આને અસર કરે નહીં, પણ બહુલક ઝેડ આને તદ્દન છેડાની કિંમત અસર કરે. તો ધારો કે આપણે ઓપ્શન લઈએ અહીંયા 3, 5, 8, 10, 20 આનો મધ્યક મેળવવાનો કે તો આવૃત્તિનો અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. ધારો કે આ અવલોકનનો સરવાળો 50 થાય અને છેદમાં 1, 2, 3, 4, 5 એટલે 5, તો આનો મધ્યક મળે 10. અત્યારે સરવાળો 50 થતો નથી, આ તો એપ્રોક્સિમેટ. ધારો કે આનો સરવાળો 50 થાય તો 50ના છેદમાં 5 એટલે મધ્યક આવે 10. હવે જો હું આ કાંઈ ફેરફાર કરું, અહીંયા તદ્દન છેડાની કિંમત 8 કરી નાખું, અથવા તો આ બાજુ તદ્દન છેડાની કિંમત 30 કરી નાખું, તો મારે સરવાળો બદલી જાય. સરવાળો બદલી જાય એટલે મધ્યકમાં પણ ફેરફાર થાય. તદ્દન છેડાની કિંમત મધ્યકને અસર કરે. તદ્દન છેડાની કિંમત કોને અસર કરે? પહેલા મધ્યક, હવે મધ્યસ્થ, અથવા તો જો અહીંયા કિંમત વધારી દઈએ 8, 5, 3, 5, 8, 10 અને 30. હવે મધ્યસ્થ મેળવવા માટે વચ્ચેની સંખ્યા લેવાની હોય. આ બાજુ બે સંખ્યા નીકળી જાય, આ બાજુ બે સંખ્યા નીકળી જાય. ટૂંકમાં આપણે સમજાવીએ, સૂત્ર તો એનું બહુ લાંબુ છે, n+1/2 એટલામું અવલોકનને મધ્યસ્થ કહેવાય. અત્યારે મધ્યસ્થ કયો છે? મધ્યસ્થ 8. અથવા તો બહુલક ઝેડની વાત કરીએ, ઝેડ એટલે આમાં સૌથી વધારે અવલોકનમાં આપેલા પ્રાપ્તાંકમાં સૌથી વધારે પુનરાવર્તિત થતું અવલોકન. ધારો કે અહીં રકમ બદલાવું, જો આ 3, 5, 8, 10 અને 30 આવા અવલોકન છે. અહીંયા બીજી વખત જો હું 3 લખું તો 3 અવલોકન છે, એ 3 છે આમાં 2 વાર આવે એટલે બહુલક ઝેડ થાય 3. અથવા તો અહીં બીજા 5 લખું તો બહુલક ઝેડ થાય 3 અને 5. હજી જો પાછા 3 લખી નાખું તો હવે 3 છે એ 3 વખત આવે એટલે માત્ર બહુલક થાય ઝેડ. બહુલક ઝેડમાં તદ્દન છેડાની કિંમત અસર કરતી નથી, બાકી મધ્યક અને મધ્યસ્થમાં અસર કરે. એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય.